આ જે ભાવ ભક્તિ આ બધું અંદરથી કોટા ફૂટે. બાકી તો શનિવાર રહ્યા હોય ને રોઢેર ભાંગીને બે અપડથી ભૂગ્યું, કરો ભૈયો કરો ભૈયો, પેટમાં હનુમાન કૂદે તો બહારનો હનુમાન કેમ પૂંજવો. ખરેખર અમુક અમુક નહીં રહેવાય તો જ રહેવું. ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે બહુ ભૂખ્યું ન રહેવું. તમે જોજો જે બહુ ઉપવાસી સાધુ હોય છે ને બાપુ, એમાં અમુક સંપ્રદાયના તો સાધુ બહુ ઉપવાસી હોય, બહુ ખાવું નહીં. અમુક અમુક તો ઢમઢોલ દે બાળો ના લાય ફરાળ લાય. અમુક અમુક ડોશીઓ એટલી ફરાળ કરે છોકરા ભાળી જાય તો એને વાર રહેવાની ઈચ્છા થાય. બોલો કેટલું ફરાળ કરે છે. આવો આવો બાપુ આવો. ક્યાંથી આવો ભાઈ? આ ભાઈ ક્યાંથી આવ્યો? હા, સંગીતા સ્ટુડિયોના માલિક છે ને, તાળીઓથી બધાવો. દર વર્ષે એ અહીંયા સેવામાં આવતા હોય. ગિરીશભાઈ, પંકજભાઈ, આ બધા ભાઈઓ એ બાપાના પરમ ભક્તો છે. હા, રાજકોટથી જ આવ્યા ને? રાજકોટ રાજકોટ છો. બપોરના 2 વાગ્યા ભિખારી ઊંધો વાટકો કરીને સુઈ જાય. બોલો એને શાંતિ. આપણે એના ઓલામાં પરાયણે દોકડો નાખીએ તો કે ભાઈ ખખડાવીમાં 2 કલાક હોવા દે. અને હકીકત જ્યાં સુધી માણાને નિરાત ન મળે ને ત્યાં સુધી મેળ જ નથી. નિરાત તો રાખવી જ તે. ઉતાવળ બહુ માણાને હેરાન કરે. તમે જોજો આ રોડ ઉપર ઘાયે ઘા અમુક જતા હોય ને એને તમે ઊભા રાખીને પૂછો ને ક્યાં જતા કે એ ખબર ન હોત, એ હું ગુમ ગુમ ઉભડ્યો. મારા અમુકને તો એમ જ છે કે આગળ જાઉં તો રોડ ખૂટી જાય જ હોય, એટલું વાંકી લ્યો એમ. હા નહીં, બધું માપે રાખવાનું, રોડ ખૂટવાનો છે નહીં. હા, રોડ લાંબો જ થતો જાય છે રોજ. આ જો કાશ્મીર સુધી તો થઈ ગયો હાવ. હા, એ કે કોથમરી લેવા મોકલ્યા ને કાશ્મીર લઈને આવ્યા. સારું છું, વાલો લેવાનો ગયા ને કે લાહોર લઈને આવો. સારું હાલે છે. વાત એટલી છે સાહેબ, વાત કરતો તો યાદ ભાઈ આવું, ભજન છે એ સાંભળવાના હોય છે. અને અહીંયા એટલા બધા ભજનો ગવાય છે ને એમાં 2 બેઠા ને એમાં 3 છે. હા, હજી આપણે 4 મારવાની છે. એ ઘરે 4 બેહાડવા, જે થવું હોય ભલે થાય. કારણ કે આવા મોકા કારક મળતા હોય, એક એકને બોલાવા હોય સાહેબ મરી જાય ત્યારે માઇન્ડ એક આવે, તૂટી જાય. તમે એમ ન માનતા કે આ બધા એમણા આવી જ જાય, એ તો આવું ઠેકાણું છે એટલે આવે. બાકી ફોન કરજો, કેટલી પડે એ ખબર પડે. જ્યાં પ્રેમ આગળ પૈસાનું નથી હાલતું કાંઈ, જ્યાં પ્રેમ જ હોય ત્યાં પૈસાનું નથી હાલતું. અમે આ પ્રોગ્રામ જો રોજ જો આવા પ્રોગ્રામ કરતા હોય રોજ આવા તો તમને લાગે આ ગાડીઓના હપ્તા ભરાય એમ. અરે એકવાર એવું થયેલું, રણજીતભાઈ આપણા પ્રોગ્રામ અહીંયા એવો સામેલો અને મુંબઈના ભાઈઓ આવેલા અને એનો એકવાર ફોન આવ્યો, મને કે માયા ભાઈ આપણે ચમાડી મળેલા. મેં કીધું હા મળેલા, અમે અડધું આયા રાખ્યો, મારા આમ અહીંયા હોય નહીં કાંઈ. હા, મેં કીધું મેળા જ હોય ને ભાઈ. મને કે બસ આપણે એવો જ પ્રોગ્રામ કરવો છે. હું કહું આપણે હતા એ બધા કલાકારો? મને કે નહીં, તમે એક આવો, આપણે એવો જ કરવો છે પ્રોગ્રામ. તે હું એક ગયો ત્યાં, પછી તો જમાયું હવાર સુધી મોજ કરી. એ હવારે કીધું ચાલો જો, મને કે આપણે નહોતું કીધું ચમાડી કીરે એવો જ કરવાનો છે. એટલે આ સમાડી તો અમારા ભાઈ બંધ છે, મેં કીધું. અને એના બાપે 1100 દીકરીઓને પણ એ કાર્ય પરણાવી છે. તારા બાપે કોઈને કન્યાદાન દીધો મફતમાં કરાવવા? તારે આવ પેલા એની જેવા બનો. ખરેખર કહું સાહેબ, તમે કોપી કરો તો બરાબર કરો. એની જેવા તમે કપડાં પહેરી લો ને, એની જેવી સ્ટાઇલ પહેરી લો ને, એની જેવા સસમા મારી લો, કાળજું ક્યાં લેવા જવું? હે, કાળજું જોવે ભલામાં. હિંમત જો એટલી હોય ને, એક જણો બરાબર ત્યારે હાદા રસ્તા ડોક્ટર સાહેબ અને ઘોડા ઉપર માણસ જતા, ત્યારે કાં બળદગાડામાં જતા, અને ત્યારે ચોર લૂંટારા નદીના અહીં ભેખોડમાં હતા ને બેહતા, એટલે 3-4 ચોર બેઠેલા કે કોઈ જો નીકળે. અને એમાં એક જણો નીકળ્યો ભાઈ, સારે આંગળોમાં વેઢ પહેરેલા, હોનાની શર્ટ, અને ઘોડી ઉપર એમ હાલ્યો આવે. ઓલા કે આ છે લે, હોનું ઘણું છે.
પણ નદીમાં ગોઠણે ગોઠણે પાણી અને ઘોડી એવી રાનો એવો શોખીન માણા, એટલે એ માણાને એમ થયું ઘોડીના પગ પાણીવાળા થાય અને પછી પાછી જો ધૂળમાં હાલશે તો એ રજ એના પગે ચોંટી જાય. અને તમને કહું સાહેબ, ઘોડીને તેડી લીધી, ઘોડીને તેડી ને એમ કહેવાય પાણી વટાડીને મૂકી દીધી. ઓલા કે તારો બાપ આનો સાળો કરાય, સોયત્રા કાઢ નાખે. જો મૂંગે મૂંગો ઘોડી ઉપર બેહીને વયો જાય તો એ બચી જ ગયેલો હતો. તો ઘોડી હેઠી મૂકીને કે બળ બહુ, પણ કાળજી ક્યાં લેવા જવું. ઓલ કે હવે આને પાડી દેવાય, બીજું કાંઈ ન, આ પડકારે પતી જાય સાહેબ. માણસના કાળજાની કિંમત છે, એના એના એનો એનામાં હિંમત કેટલી છે. નહીતર તમે સાંભળી લો, હાથીનો વજન સિંહ કરતા કેટલા ગણો વેઇટ એનો વધારે, સિંહ કરતા એનામાં તાકાત કેટલી. એમ હોઈન્ટ કરીને ગમે એવું ઝાડું કરે તો વડલાના ફળાક દઈને પાહી નાખે. પણ આફ્રિકાના જંગલમાં મેં જોયું છે સાહેબ, હાવજ આવીને કરીને ડણક મારે હોઢિયામાં. કાળજા વાળા બનો, કાળજા વગર ભજને નહીં થાય ને કાળજા વગર સરહદ ઉપરે નહીં જવાય. અહીંયા અમે આવેલી દુહા ગાઈ ધડ ધીંગાણે ને માથા મહાણે ને આપણે મળીએ પૈસા ઉલાવડાને ભાઈ ભાઈ કોથળી પીવાનું બંધ કરો. હકીકત કાળજા વાળા બનો યાર, કલેજા વાળા બનો, અને જરૂર છે કલેજા વાળાની. અમે ઘણી જગ્યાએ બહુ આવું કહી તો કોઈ એમ કે આવડા એ તો ઉપાડો લીધો. અમે ઉપાડો કાંઈ લીધો નથી, અમને જ મજા જ છે, અમને શું વાંધો છે. અમે તમે જેમ ઓલું કરશો એમ અમારી માથે વધારે ઉડશે. પણ ઉડવા કરતા કાંદાસ બાપુ ભજન ગાતા, અહીંયા ઘણી વાર આવેલા કાંદાસ બાપુ, શૈલેશ બાપુ હતા, બટુક બાપુ હતા, હું ન ભૂલતો બરોબર ને, ઓલો વાયોલિન વાળો તે દી હતો કાંદાસ બાપુ, માઇન્ડ જમાવતા ટું દિન ટો અમારે હકીકત. પછી હું જોઈ નહીં કહું, એ મને શૈલેશ બાપુ બેને ખાસ ખબર છે. ઓલા ને બે વાર કીધું, કાંદાસ બાપુ તો પાછા ખીજાવે હતા ને, બોલા ને બે વાર કીધું કે તું બેસ ને. પછી તોય પાછો બાપુ મોજમાં આવી જાય, એને સુરતામાં લાગી જાય તો ઓલો વાયોલિન વાળો મોજમાં આવી જાય, પાછો ટું દિન ઠો અમારે. પછી કાંદાસ બાપુ એને બાજુ બોલાય, કાંઈ આવી તો એ આવ્યો, કાનમાં કાંઈક કીધું, એ પછી હવાર સુધી ઓલો આમ જ બેઠો. પછી મેરણભાઈ કાંદા બાપુ આમ હામું જોવે ને તો ઓલો દાંત કાઢે ભાગે બીજું કે. અહીંયા એટલે અમે આવી ગયા, કાંઈ થોડા વર્ષથી અહીંયા નથી આવતી. મને પહેલી વહેલી તારીખ બટુકસી બાપુએ ગંગામાંની પહેલી તિથિની આપેલી છે. એ બગડાણા અમે ભેગા થયા ને બગડાણા કીધેલું, અને છેલ્લી વારે બગડાણા ભેગા થયા બટુકસી બાપુને જ્યારે તકલીફ પડી ત્યારે હું બગડાણા. અને મને ખાસ ખબર છે, ડૉક્ટર ઉમેશભાઈએ બટુકસી બાપુનું બ્લડ પ્રેશર માપ્યું અને એ મને ખબર છે સાહેબ, મારુતિ વાન ગાડી ત્યાં કોકને હાજર પડી હતી, એમાં ને એમાં બટુકસી બાપુને એમ કહેવાય ત્યારે રવાના કર્યા. અને અમે એમ કહેવાય જે દી બુધેલ જ્યાં પ્રોગ્રામમાં ગંગામાંની પહેલી તિથિ, અને જે રૂમમાં ગંગામાં હતા એ જ ભજનદાસ બાપા આપણી હોસ્પિટલમાં એ જ રૂમમાં બટુકસી બાપુને દાખલ કરેલા. અને અમે હજી જ્યાં પહોંચીએ ન પહોંચીએ ત્યાં અમને સમાચાર મળ્યા કે બુધેલનો કાર્યક્રમ રદ છે, બટુકસી બાપુએ દેહ છોડી દીધો છે. મારો કહેવાનો સૂરી છે કે એ એક સંતની તિથિ અને એમાંય શ્રાવણ પૂરો થાય, અને સાહેબ આ તિથિ એટલે શ્રાવણી શિવરાત્રી જે પસંદ કરવી એ તો મહાદેવની કૃપા હોય તો જ મારા બાપ આવું મોત મળે. બાકી માગ્યા મોત નથી મળતા, એ ન મળે સાહેબ. મૃત્યુ પણ એક આ ભજન શું છે, મૃત્યુ સુધારવાનું કામ કરે છે. જીવવું કેમ એ તો આપણને શીખવાડે, સંતો શીખવાડે, શાસ્ત્ર શીખવાડે, પણ મરવું કેમ એ પણ આ દેશનું ભજન જ શીખવાડે છે. મરી તો બધા જવાના, જેટલે આવ્યા છે ભાઈ આપણે, આમાં કોણ મરી નથી જવાનું, કયો રાવણ જેવા રાવણ ગોથું ખાઈ ગયા, આપણે મરવાના છે. પણ હું તો એટલું કહું સાહેબ, જીવન એવું જીવજો કે મર્યા પછી પાંચ ગામમાં તો કોકને ખબર પડે ને કે એક ગયો હાજ, એને બદલે આ રોડ ઉપર કોણ કહું, આપણે ઓળખતા નથી, કારું ના બુડબુડીએ બોલે, એટલે હાવ 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 આવું હાવ. એક જણો ગુજરી ગયો ને તો ઉપર ગયો, લગભગ બધા ઉપર જાય એમ કે આપણે જે જ્ઞાન નથી તો આપણને ખબર નથી.
મુનશી સાહેબ, મૃત્યુ ઉપર બોલી એકાય એ બધી ખોટી વાતો છે, કારણ કે એ કે અનુભવ કરેલી વાત નથી. મિત્રો, જ્યારે જ્યારે શરીરમાંથી પ્રાણ છૂટે છે ત્યારે એક સાથે 120 ડંખ મારે છે, એટલી પીડા થાય છે. તને કારે થઈ કે આવો ખોટા બિવરાવા નહીં. આ ડૉક્ટર સાહેબને ખબર છે, અને હાથમાં નાડી હોય તો ડફ દઈને વયો ગયો, કાંઈ વેદના થતી નથી. મારે બાટલો સડતો હોય તો પાસા બડબડી હાલે. પૂછો ને આ ડૉક્ટરને ખબર, તેને હારે એમ કે હે સાહેબ હું છું. આને ડૉક્ટર કે અમને ખબર નથી, હાથમાં તો વયો ગયો એ વાત ખબર છે. એમ હે સાહેબ અમારાને ક્યાં લઈ જાઓ હવે ઘીરે? વયું જવાનું છે, ફાઇનલ છે સાહેબ, 100%. પણ કોઈ મિલિટરીનો યુવાન શહીદ થયો ત્યાં આખા દેશને ખબર પડે. મારી હું વાત એ કરવા માંગુ, આવો કોઈ વીર પુરુષ, આવો કોઈ દાતાર જે એમ કે ભાઈ દુનિયા છોડીને જાય તે એમ કે ભાઈ આખા પરગણાની અંદર વાદળી સવાઈ જાય કાળી મશ. કોઈ સારો કાર્યકર, કોઈ સારો સેવક, કાંઈક તો આપણે હારા બની શકીએ સાહેબ. કાંઈ નહીં તો ઘરના સભ્ય તો હારા બની શકીએ કે નહીં? ઘણા તો અહીંયા મોજ કરે ને ઘીરે જતા વરાળું કાઢે, ઘરના પૂછે ક્યાં ગયા હતા, જ્યાં જ્યાં હોય ત્યાં ખાવા લાગી, એક તો ભૂખ લાગી હોય. અમે કીધું તું ઉભા પગે ડિસ્કો કરજે ત્યાં, ઉભા પગે હા. અરે એવા તમને ખાસ કહો, આપણે કોકના લગ્નમાં ગયા હોય ને પછી ત્યાં કૂદ્યા હોય ને, ત્યાં ડિસ્કા કર્યા હોય લગ્નમાં, ડિસ્કા કર્યા હોય એની સીડી પછી મળે ને પછી જોજો, પછી તમે ને તમે તમને જોજો તમે કેવા ભલાકા મેર્યા હો. પછી આપણે થાય ડિલીટ કરી નાખો, ડિલીટ કરી નાખો, આમ ન હોય. પણ ભજન હોય અને ત્યાં તમે ખાલી સાહેબ ગોર કરવા ઊભા છે હોય ને, એના સીડી જોશો ને તો તમે રિવર્સ કરીને એનું જોયા કરશો. કારણ કે દેવાની અંદર જે મોજ આવે છે ને સાહેબ, અમથી બીજામાં મોજ નથી આવતી ભલામાં, અને એમાંય ભજનમાં જે મોજ આવે છે. એટલે કીધું, ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામો. એક જગ્યાએ મેં કીધું, બસ ભગવાનનું નામ લ્યો, ભગવાન આપણું ધ્યાન રાખશે. આ કળિયુગ છે, કેવળ નામ આધારા, નામ લ્યો. મન કે કોનું નામ લેવાનું? હું કહું ભગવાનનું. મન કે ભગવાનને ન માનતા હોય તો? હું કહું તો માતાજીનું. મન કે માતાજીને ન માનતા હોય તો? મેં કીધું પિતાજીનું. બાબાજીનું નામ લ્યો. મન કે એને ન માનતા હોય તો? મેં કીધું વહુનું નામ લ્યો. આપણી પત્નીનું જે નામ હોય, ઘૂઘી 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 ઘૂઘી. જો ભાઈ, આમાં 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 હું કાંઈ ખોટું નથી બોલતો, આમાં શાસ્ત્રમાં તો એટલું જ બાપુ કીધું છે ને, નામ સ્મરણ કરો. કોનું એ કાંઈ લખ્યું નથી. તો બેઠા બેઠા કર્યા કરવાનું, ઘૂઘી ઘૂઘી ઘૂઘી, વજી 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 વજી. એક છોકરાને નિશાળમાં સાહેબે પૂછ્યું કે તારું નામ, તારા બાપુજીનું નામ અને તારા બાનું નામ, તારા મમ્મીનું નામ, ત્રણેય નામ બોલ. તો બોલો કે કેશવજી. અરે તારું નહીં, તારું, તારા પપ્પાનું, તારા બાનું, મમ્મીનું, એ કે એમાં બધું આવી ગયું. શેમાં હતા? કેશવજી. એમાં બધું આવી ગયું કે હા, જો કેશવજી નામ મારું. કે ઓકે, હવે આગળનો અક્ષર કે કાઢ નાખો. હું વધ્યું તક સૌજી, એ મારા બાપા. એ કે હવે તારા બા, તક એની આગળથી તે સ કાઢ નાખો. વાહે વધ્યું વજી, તક એ બસ મારી માં. આખે આખો 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 લોટ. એક નાની વાત કરી નાખું પછી પાછા ભજન કોઈ વળીએ. અહીંયા કાંઈ આવીને બોલીએ ને જામવું ને એવું, અહીંયા જામી જ ગયેલા હોય. બહુ મજા જ આવ્યા કરે. તે મેં એમ કીધું ને કે તો તારા વહુનું નામ લે. એમ મન કે વહુનું નામ લે તોય તરી જાય. મેં કીધું મહાન થઈ જાય. મને કે એનો દાખલો છે તમારી પાસે? મેં કીધું હા. આ મેં કીધું આ મજનું છે, એ હું તારી માસીન દીકરો છે. છતાં તું ઓળખશો, નામ સાંભળ્યું તક હા, લેલાનું મજનું બેયનું. મેં કે એણે એ જ કર્યું. બોલો સાહેબ, આખી જિંદગી લેલા 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 જ કર્યા કર્યો. લેલાના તો લગ્ન થઈ ગયા ને એને મોકલી દીધી. પણ સાહેબ, રણની અંદર એ માણા પડેલો, પવનનો ઝોકો આવે ને ભાઈ, અને પડખેલી રેતી છણાક દિન નીકળે, એને એમ થઈ જાય કે મારી લેલાનું પગનું મુકુર વાગ્યું. લેલા ગઈ, લેલા ગઈ. ખુદાને ખબર પડી, જેને મેં બનાવીને આ ધરતીમાં મોકલો છે, મારું નામ ભૂલીને લેલા લેલા કરે છે, આ છે કોણ? એને બોલાવીને અહીં લાવો. ફરિશ્તા આવ્યા ને કીધું કે ઊભો થા. બોલો કે કેમ? ખુદા બોલાવે છે.
ઓલ કે કોણ ખુદા? ખુદા ને નથી ઓળખતો? આજ જ નામ સાંભળ્યું છે ખુદા નું. ખુદા કા આજ હિ નામ સુનાય. કોણ હૈ ખુદા? મેરી તો ખુદા એક હી હૈ લૈલા. અરે લેલાના દીકરા, માણા નમાઝ કરી કરીને તૂટી જાય તોય તારો બાપ નથી મળતો, ને તને હામેથી બોલાવે, હેલ ને અમે લેવા આવ્યા છે, ફરિશ્તા છે એના. મારે નથી કામ. તારા ખુદા પાસે હું આવું, આ બનેલી ઘટના, તારા ખુદા પાસે હું આવું અને અહીંથી લેલા નીકળી ગઈ હોય તો, અને મારે કંઈ તારા ખુદા એટલે કંઈ લેના દેના નથી, હું ખુદાને ઓળખતો નથી, મારે શું કામ આવવું જોઈએ? અને તારા ખુદાને કામ હોય તો એ અહીંયા આવે. અને ઓલા ફરિશ્તા ગયા ને ખુદાને કે હું ગમે ત્યાં મોકલો, ગાંડું છે ઈડો. ખુદાએ કીધું પાગલોને જ હું ગોતું છું, ડાયા તો ડાપણ કરીને મારી ડોકમાં ગાળિયા નાખે છે. અને ખરેખર સાહેબ આ સમાજને વધારે ને વધારે બગાડ્યો હોય તો ડાયા આવે, બાકી ગામડામાં અભણ ને ભોળા હતા, ભેગા જ રહેતા હતા. હા અમુક અમુક વાર ભણતરે બગાડ્યા છે. રાવણ પાસે ખોટી વિદ્યા ન હોત તો કાંઈ હેરાન ન કરત, રિવોલ્વરના લાયસન્સ લઈ લેવાય આપણા રક્ષણ માટે, અમથે અમથા કોકના ટાયરમાં ન ફોડાય. ખુદાને કીધું કે તમે આને ક્યાં પાગલ પાસે તમે મને મોકલ્યા, આ એ તો ગાંડો છે. અને એણે કીધું કે મારે કાંઈ ખુદાનું કામ નથી. કોણ ખુદા? તમારું અપમાન ભયાનક કર્યું છે માણસ. અને એણે કીધું મારે એનું કામ નથી, એને મળવું હોય તો મને મળવા આવે. ખુદા કહે છે બોલો કે હા, તકે જાવ એને કયો, ખુદા તને મળવા આવે છે. હવે ફરિશ્તાને આવ્યા વગર છૂટક્યો નહીં, કીધું કે ખુદા આવે છે મળવા, ક્યારે આવે? બોલો કે અહીંયા ક્યાં વંડી છે, મન ભાવે ત્યારે ભાઈ આવે, મેદાનમાં જ હૂતો છું. ફરિશ્તા જાતા હતા અને સાહેબ મજનુ બોલાવે છે ને, ઓ ફરિશ્તા ઇધર આવો, તુમ્હારા ખુદા આયેગા મુજે મિલને. હા આયેગા, ઉસકો એક બાત બતા દેના. ક્યા? કે મજનુ કો મિલના હૈ તો ખુદા બન કર નહીં, લેલા બન કર આયે તબ મેં મિલુંગા. એમ સાહેબ, આપણી ગુરુ નિષ્ઠા એવી હોવી જોઈએ, ભગવાનને કહેવાય કે તારે મને મળવું હોય તો મારો ગુરુ બનીને આવી તો ભલા માણા હું મળું. મારે તો ગુરુ ગોવિંદ દોનું કડે કિસકો લાગુ ભાઈ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. જેની પાસે જે તમે શીખ્યા છો એ તમારો ગુરુ. અને ગમે તમે જે કહે, અને મને ઘણી વાર હું મેરણભાઈ આ ભીખુદાનભાઈને બધાને મારા લક્ષ ગુરુ જ માનું છું. અને ક્યારેક ક્યારેક મને કાંઈ ન હુંચતું તો આખું વીંચીને એને યાદ કરું ને, એટલે પ્રોગ્રામ આપણો સફળ. આ નક્કી કહું તમે, તમે જોજો એવું ક્યાંક ઓપરેશનમાં વ્યાઈ ગયો ને જાજુ બધું કપાઈ ગયું ને હજી આમ લોહી ક્યાંય બેન ન થતા, આમ પોતા મૂકો ને આમ પોતા મૂકો તો સારું, ક્યારે ઊંડા વ્યાઈ ગયા પછી પહેલી વાર જેણે હાથમાં તમને પકડાવ્યું હોય ને એને તમે યાદ કરી લો, તમે ઓપરેશનમાં સફળ થઈ જાઓ. કારણ કે પછી એ આવી જતો હોય છે ભલામાં કોઈ પણ કાર્યમાં. એટલે મેં આવી વાત કરી એટલે હકીકત વાત છે ભાઈ. નામ છે ને, નામ પોતા કરતા નામ મહાન છે. આપણે પોતે, તમે જો છોકરાને તમે ઉધાર લેવા મોકલતા હો, દુકાનવાળો ના પાડશે જ નહીં. જ્યારે જાહે ત્યારે મારા બાપાએ કીધું 2 કિલો ખાંડ આપો જે કંઈ, એ છોકરા કે ગમે બીજા જાહે ત્યાં સુધી ના નહીં પાડે. પણ તમે પોતે જાઓ ને ત્યારે શેઠ એમ કે ભાઈ થોડાક આગળના પેલા આપો ને. શું કામ? પેલા તમારા નામથી હાલે છે, તમારી હાજરી કદાચ. એમ આવા મહાપુરુષો પોતે હાજર હોય ને એની કરતા ગેરહાજર હોય ત્યારે વધારે મોટું કામ કરતા હોય છે ભલા માણસ. હા